ડ્રાઈવર એ કંટ્રોલ ગુમાવતા સ્ટીયરિંગ લોક થઈ ગયું. શોની સ્પીડે કાર પોલીસની અથડાઈને દુકાનમાં ઘૂસી ગઈ. મધ્યપ્રદેશના છિંદવાડામાં 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આવી રહેલી બેફામ કારે પોલીસ કર્મીઓને અડફેટે લઈ લીધા. પોલીસ કર્મીઓને ટક્કર માર્યા બાદ કાર પૂરપાટ સ્પીડે દુકાનમાં ઘૂસી ગઈ હતી. કાર સાથે અથડાયા બાદ પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમાંથી એક એએસઆઈ અને એક કોન્સ્ટેબલ છે. તેમની સારવાર હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કાર ખૂબ જ ઝડપથી પોલીસને અડફેટે લઈને દુકાનમાં ઘૂસતી જોવા મળે છે. દેહાત પોલીસે જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે કેટલાક યુવક કારમાં સવાર થઈને લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન ચાર રસ્તે લાગેલા ચેક પોઈન્ટ પર તૈનાત જવાને કારને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ ડ્રાઈવરે કારનો કંટ્રોલ ગુમાવ્યો અને સ્ટિયરિંગ લોક થઈ ગયું હતું. બેકાબુ કાર સીધી દુકાનમાં ઘૂસી ગઈ. કારની ઝપટમાં આવેલા કોન્સ્ટેબલ હસમુખ સૂર્યવંશી અને ત્યાં બાજુમાં બેસીને રજિસ્ટરમાં નામ સરનામું લખી રહેલા એએસઆઈ કિશોર કુમાર ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે કાર ડ્રાઈવ કરી રહેલા નવેદ, સાજીદ, જફર અને દાનિશની ઘટના સ્થળે ધરપકડ કરી છે. સીએસપી મોતીલાલ કુશવાહા પ્રમાણે ચારેય યુવક છિંદવાડામાં આયોજિત એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.